અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। સુરત ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી પડેલા અનરાધાર વરસાદના કારણે ઓલપાડ તાલુકો પાણી પાણી થયો છે। ઓલપાડ અને ચોરાસી તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અને તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે, પરંતુ ભારે વરસાદના કારણે કિમપુરા વિસ્તારની હાલત અત્યંત દયનીય બની છે। ટ્રાફિક જામ અને પાણી ભરાવાના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં ગતરાતથી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પણ અકળાઈ ઉઠ્યા છે। આ દ્રશ્યો છે ઓલપાડ તાલુકાના કિમ ગામના। કિમ ગામ નજીક રેલવે ઓવરબ્રિજ અને રેલવે કોરિડોરની કામગીરી કેટલાય વર્ષોથી ચાલી રહી છે, જેના કારણે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મસમોટી ZIDCનું પાણી પણ ખુલ્લી ગટરોમાં છોડવામાં આવે છે, પરંતુ પ્રિમોન્સુની કામગીરીમાં તંત્ર દ્વારા પણ વેઠ ઉતારવામાં આવી છે, જેથી પહેલા જ વરસાદમાં કિમપુરા વિસ્તારના લોકોની હાલત દયનીય બની છે। રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ચાલતી કામગીરીના પગલે સ્ટેટ હાઈવે સાંકડો બન્યો છે અને કાદવ કિચડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યાને કારણે સ્થાનિક લોકો પણ અકળાઈ ઉઠ્યા છે। આ દ્રશ્યો છે કિમપુરા વિસ્તારના રણછોડ નગરના અને આરણ્યાંક વિસ્તારના નજીકથી જ વરસાદી પાણીની ગટર પણ પસાર થાય છે। અહીં ZIDCમાંથી આવતું કેમિકલયુક્ત પાણી અને દૂષિત પાણી હવે ગટરમાંથી ઉભરાઈને ધાર્મિક સ્થળો ફરતે ફરી વળ્યું છે। રણછોડ નગરમાં આવેલા પંચમુખી હનુમાન અને મહાદેવ મંદિર નજીક ગટરના પાણી અને વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી સ્થાનિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે અને સાથે જ સ્થાનિકોએ આશંકા પણ વ્યક્ત કરી છે અને માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે ચાલુ વર્ષે કિમપુરો વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી છે। ગાઈડસિંગ ચુંડાવત ગઈ જે રીતે વરસાદના કારણે જે પરિસ્થિતિ હાલ તમારા વિસ્તારની અંદર પાણી ભરાઈ રહ્યા છે, શું કહે છે? હાલ જે સ્થિતિ છે એમાં રેલવે કોરિડોર ઓર રેલવે બ્રિજ વાળાએ આ વિસ્તારમાં જે સ્થિતિ સજી છે એ મને એમ લાગે છે કે 1-2 દિવસમાં અહીંયા નાવડીની જરૂર પડશે। જે રીતે વરસાદ ચાલુ રહ્યો એ રીતે વરસાદ પડશે તો નાવડીની જરૂર પડવાની જ છે અને લોકો બધા ડૂબવાના છે। આજે 3 કલાકથી ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો છે, લોકોને ચાલવા માટે જગ્યા નથી અને ગટરમાં લોકો પડતા પડતા અમે દ્રશ્ય જોયા છે અને સ્થિતિ એવી ભવિષ્યમાં એવી થવાની છે કે જે જોવા જેવી થાય અને એના માટે જવાબદાર જે કંઈ મકાન વિભાગ અને રેલવે કોરિડોર ઓર રેલવે બ્રિજવાળા એના માટે જવાબદાર છે અને અમે વારંવાર રજૂઆત મેં 15 દિવસથી રજૂઆત કરું છું, છતાં પણ આ લોકો ધીમી ગતિએ કામ ચલાવીને આ વિસ્તારની હાલત એવી દયનીય કરી છે, એના માટે આ લોકો જવાબદાર છે અને લોકો એટલા માટે એના માટે પરેશાન થઈ ગયા છે। મારા લાગતા વળગતા બધા અધિકારીઓને એના માટે આ જી ન્યૂઝ દ્વારા કે આ D9 દ્વારા મારે તમને જાણ કરવા માટે આ જગદીશ ભરવાડ D9 ન્યૂઝ કિમ।